નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વીએનએસજી સુરતની સેમેસ્ટર વન બીકોમની આગામી જે એક્ઝામ લેવાનારી છે યુનિવર્સિટી એક્ઝામ એની અંદર ફાઇનાન્શિયલ એકાઉન્ટનું સ્ટાઇલ કેવી રહેશે તો એ સંભવિત પેપર સ્ટાઇલની આપણે આ વિડીયોમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો ફાઇનાન્શિયલ એકાઉન્ટનું જે પેપર છે એ મેજર પેપર છે ચાર ક્રેડિટનું અને પચાસ માર્ક્સની યુનિવર્સિટી એક્ઝામ લેવામાં આવશે અને પચાસ માર્કનું ઇન્ટરનલ ઇવેલ્યુએશન રહેશે બરાબર તો પચાસ માર્કની જે યુનિવર્સિટી એક્ઝામ છે એની સંભવિત પેપર સ્ટાઇલ કેવી હશે તે અંગે આપણે આ વિડિયોમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો ખૂબ જ અગત્યનો વિડીયો છે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી આખો વિડિયો જોવા વિનંતી ક્વેશ્ચન વન તો ક્વેશ્ચન વન જે છે એ ટૂંકા પ્રશ્નોનો રહેશે શોર્ટ ક્વેશ્ચન બે માર્કના પ્રશ્નો રહેશે બરાબર તો સાતમાંથી પણ પાંચ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે અને દરેક પ્રશ્નોનો બે માર્ક એ રીતે પાંચ પ્રશ્નોના બે માર્ક થઈને કુલ દસ માર્કનો પ્રશ્ન રહેશે બરાબર તો જેટલા પણ ચેપ્ટર છે આખી સિલેબસમાં એ સિલેબસમાંથી આની અંદર ટૂંકા દાખલા પણ આવી શકે અને થિયરીના પ્રશ્નો પણ આવી શકે બરાબર તો આ રીતે સાત પ્રશ્નો આવશે સાતમાંથી કોઈ પણ તમારે પાંચ એટેન્ટ કરવાના રહેશે અને આ રીતે દસ માર્કનો પ્રશ્ન રહેશે બરાબર ત્યારબાદ ક્વેશ્ચન બે ક્વેશ્ચન બે જે છે એ લોંગ ક્વેશ્ચન રહેશે દસ માર્કનો બરાબર અને એની અથવામાં પાંચ પાંચ માર્કના બે પ્રશ્નો રહેશે એ અને બી ક્વેશ્ચન ત્રણ પણ લોંગ ક્વેશ્ચન રહેશે દસ માર્કનો એની અથવામાં એ અને બી એ રીતે પાંચ પાંચ માર્કના બે ટૂંકા પ્રશ્નો રહેશે એ જ રીતે ક્વેશ્ચન ચાર એ પણ લોંગ ક્વેશ્ચન રહેશે દસ માર્કનો અને એની અથવામાં પાંચ પાંચ માર્કના બે પ્રશ્નો રહેશે એ અને બી બરાબર અને ત્યારબાદ ક્વેશ્ચન પાંચ જે છે એ શોર્ટ નોટ રહેશે દસ માર્કની ટૂંક નોટ લખો બરાબર હવે આપણે ક્વેશ્ચન બે ઉપર આવીએ ડિટેલમાં થોડી ચર્ચા કરીએ તો ક્વેશ્ચન બેમાં જે દસ માર્કનો પ્રશ્ન રહેવાનો છે એ શું હોઈ શકે બરાબર તો આ જે દસ માર્કનો જે પ્રશ્ન છે એ ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર એની અંદરથી દાખલો પૂછાઈ શકે બરાબર આ દાખલો પૂછાવાની શક્યતા છે દસ માકનો બરાબર અથવા તો એની અથવામાં પાંચ પાંચ માર્કના બે પ્રશ્નો આવી શકે શું આવી શકે પાંચ પાંચ માર્કના બે પ્રશ્નોમાં તો દાખલો આવી શકે અ અને બમાં પણ દાખલો આવી શકે એટલે દસ માર્કના દાખલાના અથવામાં પાંચ પાંચ માર્કના બે દાખલા આવી શકે અથવા તો અમાં દાખલો આવી શકે પાંચ માર્કનો અને બમાં પાંચ માર્કની થિયરી પણ આવી શકે આ રીતનું પણ પેપર પેપરસ્ટાઈલ હોઈ શકે સંભવિત છે બરાબર તો આ રીતે તમારો પ્રશ્ન બે રહેશે ત્યારબાદ પ્રશ્ન ત્રણ ક્વેશ્ચન ત્રણની વાત કરીએ તો એ પણ લોંગ ક્વેશ્ચન રહેશે કેટલા માર્ક્સનો દસ માર્કનો બરાબર દસ માર્ક જે છે હવે શામાંથી આવશે તો આ શક્યતા છે પાકું સર્વે તૈયાર કરવાનું જે યુનિટ છે બરાબર તો પાકું સર્વે તૈયાર કરવાનું જે યુનિટ છે એની અંદરથી દસ માર્કનો દાખલો પૂછાઈ શકે શક્યતા છે સંભવિતતા છે દસ માર્કની બરાબર અથવા તો એની અથવામાં શું આવી શકે તો પાંચ પાંચ માર્કના બે પ્રશ્નો રહેશે તો એમાં પણ પાંચ માર્કનો એક દાખલો અને બીજો પણ બચ માર્કનો દાખલો આવી શકે અથવા તો પાંચ માર્કનો એક દાખલો પૂછાઈ શકે અને પાંચ માર્કનો એક થિયરીનો પ્રશ્ન પણ પૂછાઈ શકે અથવા તો બંને થિયરીના પણ પ્રશ્નો પૂછાઈ શકે પાંચ માર્કની થિયરી એની સાથે બીજી પાંચ માર્કની થિયરી બરાબર તો આ રીતે દસ માર્કનો દાખલો એની અથવામાં પાંચ પાંચ માર્કના બે પ્રશ્નો કોઈ પણ રીતે પૂછાઈ શકે શક્યતા છે ત્યારબાદ ક્વેશ્ચન ચાર એ લોંગ ક્વેશ્ચન છે દસ માર્કનો બરાબર હવે એ લોંગ ક્વેશ્ચન શામાંથી પૂછાઈ શકે તો જે શાખાના હિસાબો છે બ્રાન્ચ એકાઉન્ટિંગ બરાબર તો શાખાના હિસાબોમાંથી દસ માર્કનો દાખલો પૂછાવાની શક્યતા છે સંભવિતતા છે અને એની અથવામાં પણ દસ માર્કનો જે દાખલો છે એની અથવામાં પાંચ પાંચ માર્કના બે પ્રશ્નો એ અને બી તો શું આવી શકે તો એમાં પણ દાખલો આવી શકે અને બીમાં પણ દાખલો ટૂંકો આવી શકે અથવા તો એક દાખલો હોઈ શકે અને એની સાથે એક થિયરી હોઈ શકે પાંચ માર્કની અથવા તો બંને થિયરીના પ્રશ્નો પણ હોઈ શકે પાંચ પાંચ માર્કના બરાબર તો આ રીતે આપણો ક્વેશ્ચન ફોર શાખાના હિસાબોમાંથી પૂછાવાની શક્યતા છે ત્યારબાદ ક્વેશ્ચન ફાઈવ જે છે છેલ્લો પ્રશ્ન ટૂંકનોન લખો શોર્ટ નોટ બરાબર દસ માર્કની છે કોઈ પણ બે ટૂંકનોન લખવાની હશે એટલે એક ટૂંકનોનનો પાંચ માર્ક હશે એ રીતે દસ માર્કની છે બરાબર તો ત્રણમાંથી કોઈપણ બે જ ટૂંકનોને આપણે લખવાની છે આ ટૂંકનોન કયા પ્રશ્નોમાંથી પૂછાય કયા ચેપ્ટરમાંથી પૂછાઈ શકે એની વાત કરીએ શાખાના હિસાબોમાંથી પણ આવી શકે પાકુ સર્વેમાંથી પણ આવી શકે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતરમાંથી પણ આવી શકે જાણીએ છીએ હિસાબી ખ્યાલો અથવા સિદ્ધાંતો બરાબર એની અંદરથી કોઈ પણ એક હિસાબી સિદ્ધાંત તો આવવાનો જ છે શક્યતા પૂરેપૂરી છે એની અને એ સિવાય બાકીની બે ટૂંકનો આ ચેપ્ટરોમાંથી કોઈ પણ એકમાંથી આવી શકે બરાબર તો આ રીતનું આપણું સંભવિત પેપર સ્ટાઇલ હોઈ શકે તો એને ધ્યાનમાં રાખીને તૈયારી કરો તો તમારા વધારેમાં વધારે માર્ક્સ આવવાની શક્યતા છે બરાબર બીજી એક વાત વિદ્યાર્થી મિત્રો આ જે પેપર સ્ટાઇલની આપણે જે ચર્ચા કરી કે ક્વેશ્ચન ટુ આ યુનિટમાંથી આવશે ક્વેશ્ચન થ્રી આ યુનિટમાંથી આવશે ક્વેશ્ચન ફોર આ યુનિટમાંથી આવશે બરાબર આ એક સંભવિતતા છે આ એક સંભવિત પેપર સ્ટાઇલ છે કદાચ ઉપર નીચે થઈ પણ શકે ચેન્જ થઈ પણ શકે પણ આ એક સંભવિત પેપર સ્ટાઇલ તમારા અભ્યાસમાં મદદરૂપ થઈ શકે એ માટે આ એક બનાવી છે જેનો તમે ઉપયોગ કરી શકો છો